સુરતમાં લિંબાયત વિસ્તારની શાળામાં ધોરણ 10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો. મહાપાલિકાએ આખી શાળાને તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો. ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડા જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં પ્રથમ પ્રયાસમાં 86.65 મીટર સાથે ફાઇનલમાં પહોંચ્યો. ભારતને વધુ એક મેડલની આશા. કુસ્તીમાં રવિ દહિયા અને દીપક પુનિયાએ સેમીફાઇનલમાં પહોંચીને મેડલ નિશ્ચિત કર્યા. ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેન સેમીફાઇનલમાં તુર્કીની બોક્સર બુસિનાલ સામે 0-5 હારી જતા તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા મુંબઈમાં રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાયો. કલમ 144 પણ લગાવવા બીએમસીએ જણાવ્યું. દેશમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો નોંધાયો. છેલ્લા 24 કલાકમાં નવા 42,625 કેસ અને 562 દર્દીના મોત થયા. અમેરિકામાં એક જ દિવસમાં નવા 1,64,000 કેસ અને 666ના મોત થયા. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.